वडोदरा शहેરની મસ્જિદમાં કોવિડ સેન્ટર શરૂ કરાયું છે। વાડીની જહાંગીરપુરા મસ્જિદમાં 50 બેડનું હંગામી કોવિડ કેર સેન્ટર ઊભું કરાયું। બરોડા હ્યુમન વેલફેર ફાઉન્ડેશન દ્વારા કોવિડ કેર સેન્ટર ઊભું કરી દેવાયું। મસ્જિદના પહેલા માળે કોવિડના દર્દીઓની સારવાર શરૂ કરાઈ છે। દર્દીઓને ચા નાસ્તો અને જમવા સહિતની સુવિધાઓ પણ અપાઈ રહી છે। કહો પ્રાર્થના કે કરો બંદગી, હો ખુશાલ સૌની જિંદગી। અત્યારના મહામારીના યુગમાં સૌથી મોટી ઈબાદત છે લોકોની જિંદગી બચાવવી, અને આ ઈબાદત કરવા જઈ રહ્યા છે વડોદરાના ધાર્મિક સંસ્થાના આગેવાનો। સ્વામિનારાયણ અટલાદ્રા મંદિર ખાતે 500 બેડની હંગામી કોવિડ હોસ્પિટલ ઊભી થયા બાદ વડોદરાના વાડી વિસ્તારમાં જહાંગીરપુરા મસ્જિદના પહેલા માળે હંગામી કોવિડ કેર ઊભું કરવામાં આવેલું છે। બરોડા હ્યુમન વેલફેર ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધી જે તબીબી સારવાર આપવામાં આવતી હતી, પરંતુ તેઓના નેજા હેઠળ જ અત્યારે જહાંગીરપુરા મસ્જિદ ખાતે આ હંગામી કોવિડ કેર સેન્ટર ઊભું કરવામાં આવેલું છે। અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે 50 બેડની હોસ્પિટલમાં જે કોવિડના દર્દીઓ છે તેઓને સારવાર આપવામાં આવી રહી છે। વડોદરા હ્યુમન વેલફેર ફાઉન્ડેશન આમ તો વડોદરામાં વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું હતું, અને જે જરૂરતમંદ ગરીબ દર્દીઓ હોય તેઓને મદદ પૂરી પાડવામાં આવતી હતી, પરંતુ અત્યારે મહામારીના યુગમાં આ 50 બેડની જે હોસ્પિટલ છે તે ઊભી કરવામાં આવેલી છે, અને ત્યાં રાહત દરે દર્દીઓને સારવાર આપવામાં આવે છે। વડોદરા હ્યુમન વેલફેર ફાઉન્ડેશનના પ્રમુખ ડોક્ટર જાવેદ ખાન પઠાણ આપની સાથે છે। કેવી રીતના વિચાર આવ્યો કે જ્યાં ઈબાદત થતી હતી ત્યાં સારવાર કરીને લોકોને મદદ કરવી? અત્યારે સૌથી ફર્સ્ટ પ્રાયોરિટી આપણી જેટલા પણ મનુષ્યો છે એ લોકોની જિંદગી બચાવવાનું છે, એ જ સૌથી મોટા મોટી ઈબાદત છે। અને એના માટે જ આપણે આ સૌથી પહેલો પ્રયત્ન એવો છે કે મસ્જિદો અને મદરસાની અંદર મોટા મોટી સ્પેસ છે એને આપણે જો યુટિલાઇઝ કરીએ, અત્યારે હોસ્પિટલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટેનો ટાઈમ નથી, સૌથી ફાસ્ટ જો આપણે ચાલુ કરી શકીએ તો અહીંયા કરી શકીએ છીએ। અને મસ્જિદના જે ટ્રસ્ટીઓ છે એ અમને એટલા બધા સપોર્ટેડ થયા કે ઇટ ઇઝ અ બરોડામાં ઇઝ અ ફર્સ્ટ વન કે જે લોકોએ આપણને આટલો સપોર્ટ કર્યો, અને વી આર સ્ટાર્ટેડ વિધિન અ 7 ડેઝ, 7 દિવસમાં અમે આ કોવિડ હોસ્પિટલ ચાલુ કરી દીધી। કેટલા બેડની હોસ્પિટલ ઊભી કરી છે અને શું દર્દીઓને કઈ રીતે આપને ફેસિલિટીઝ આપી રહ્યા છે? આપણે અહીંયા હમણાં રાઈટના જહાંગીરપુરા મસ્જિદના ફર્સ્ટ ફ્લોર પર ઊભા છીએ, અને અહીંયા હમણાં રાઈટના 50 બેડની હોસ્પિટલ કરી છે આપણે। એમાંથી 20-25 બેડ આપણને ઓક્સિજન ઓટુવાળા છે જે બિલકુલ રાહત દરે અને 1500 રૂપિયા પર ડેના હિસાબેથી આપણે હમણાં સેવા આપી રહ્યા છે। શું આગામી દિવસોમાં શું આયોજન છે? હાલ 50 બેડ છે, હમણાં અમારી કોશિશ છે કે હમણાં એક આઈસીયુ ઊભું કરીએ જેમાં અમે વેન્ટિલેટરનું હમણાં જે રાઈટનો મેક્સિમમ હમણાં રિક્વાયરમેન્ટ પેશન્ટ્સને વેન્ટિલેટરની છે। જ્યારે ફર્સ્ટથી સેકન્ડ સ્ટેજથી થર્ડ સ્ટેજમાં જ્યારે પેશન્ટ પહોંચે છે તો એને વેન્ટિલેટરની રિક્વાયરમેન્ટ હોય છે, તો હમણાં અમારી કોશિશ છે કે વેન્ટિલેટરની સુવિધા ઊભી કરીએ અને મેક્સિમમમાં મેક્સિમમ અમે પેશન્ટને આ આપીએ, સેવા આપીએ। સંસ્કારોનું સિંચન થાય અને લોકો સદમાર્ગે ચાલે તે માટે ધાર્મિક સંસ્થાઓ બનતી હોય છે, મસ્જિદ મદ્રેસાઓ કે મંદિરોમાં ધાર્મિક પ્રવૃત્તિઓ જ અત્યાર સુધી થાય છે, પરંતુ ખરા કોરોનાની મહામારીના યુગમાં હવે આ ધાર્મિક સ્થળોનો સાચા અર્થમાં સદુપયોગ થઈ રહ્યો છે અને તેની શરૂઆત વડોદરાના લોકોએ કરી છે। સૌપ્રથમ અટલાદરાનું સ્વામિનારાયણ મંદિર અને હવે વડોદરાના વાડીમાં આવેલ જહાંગીરપુરા મસ્જિદના ટ્રસ્ટીઓએ મસ્જિદની અંદર નમાઝની સાથે લોકોને સારવાર આપીને તેઓને નવજીવન બક્ષવાનું ઊંચી ઈબાદત શરૂ કરી છે। કેમેરામેન નિકિત સોની સાથે યુનુસ